નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આગળના ભાગમાં ભાગ 3ની અંદર આપણે પાઠ 2 આપણી આસપાસ શું એની અંદર આપણે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ આ ત્રણ પૃથ્વીના જે 4 આવરણો છે એમાં 3 આવરણ વિશે આપણે શીખી ગયા. તો આજે ચોથું આવરણ એટલે કે જીવાવરણ એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્ર છે પોતાની ટેક્સ્ટ બુક કાઢશે અને એમાં પેજ નંબર 10 ઉપર જીવાવરણ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો જોઈએ જીવાવરણ. તો પહેલા સૌથી પહેલા આપણે જીવાવરણની વ્યાખ્યા લખશું કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. જો મિત્ર, જીવાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ એટલે કે ત્રણે ત્રણ આવરણનો સમાવેશ થઈ જાય છે જીવાવરણ. એની અંદર જે ભાગમાં આ ત્રણેય આવરણ છે એના જે ભાગની અંદર જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એનો વિકાસ થયો છે એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે, યાદ રાખજો. જીવાવરણ છે એ સૌથી ચારે ચાર આવરણની અંદર જીવાવરણ છે મહત્વનું આવરણ છે, પણ જીવાવરણ છે બાકીના ત્રણ આવરણ ઉપર નિર્ભર કરે છે. હવે સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ છે. સૌર પરિવારના બીજા જે ગ્રહો છે, આપણે આગળ વાત કરી હતી વિદ્યાર્થી મિત્ર કે બીજા ગ્રહો છે એની પાસે સજીવો રહી શકે એવું અનુકૂળ વાતાવરણ, તાપમાન નથી. એટલા માટે સૌર પરિવારનો એક જ એવો ગ્રહ છે પૃથ્વી કે જેમની પાસે સજીવ સૃષ્ટિ વિકાસ પામે એવું અનુકૂળ વાતાવરણ, તાપમાન, હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધું જ પૃથ્વી પાસે છે. તો પૃથ્વી પરની જીવસૃષ્ટિઓમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવોનો સમાવેશ કરવામાં આવે છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી વસ્તુઓ છે એ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ, એ તમે બધા જાણો જ છો. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. વનસ્પતિ છે અને પ્રાણીઓ છે એમના વગર આપણે જીવી શકીએ તો કે નહીં. કે ખોરાકની અંદર આપણે વનસ્પતિ ગ્રહણ કરીએ છીએ, ખેતરની અંદર જે વનસ્પતિ ઉગે છે એની અંદર જે ધાન્ય થાય છે, અનાજ થાય છે, કઠોળ થાય છે એ આપણે ગ્રહણ કરીએ છીએ, એટલા માટે વનસ્પતિ વગર આપણે જીવી શકીએ નહીં. એવી જ રીતે પ્રાણીઓ છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, દૂધ, દહીં, છાશ આ બધું પ્રાણીઓ વગર શક્ય છે નહીં. આપણા અસ્તિત્વ અને નિર્વાહનો આધાર છે એ જીવાવરણ ઉપર છે. આમ જીવાવરણ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. આ જીવાવરણ છે એમને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક તો છે જૈવિક. આ જીવાવરણના બે ભાગ છે, જૈવિક અને અજૈવિક. આ શબ્દ આપણા માટે નવો આવ્યો તો કે જૈવિક કોને કહેવાય અને અજૈવિક. જો જીવાવરણને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, એક છે જૈવિક અને એક અજૈવિક. તો જૈવિક કોને કહેવાય અને અજૈવિક કોને કહેવાય જોઈએ. તો કે જૈવિક એટલે તો કે જૈવિક વિભાગ છે એની અંદર વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવજંતુઓ એનો અભ્યાસ કરવામાં આવે છે. કેનો અભ્યાસ કરવામાં આવે છે તો કે જૈવિકની અંદર જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ જૈવિક વિભાગની અંદર વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવજંતુઓ, જીવાણુઓ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. તો અજૈવિકની અંદર તો કે અજૈવિકની અંદર જે ઓલા ત્રણ વાતાવરણ છે, મૃદાવરણ છે, જલાવરણ છે એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. અજૈવિક વિભાગમાં
મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, જૈવિક વિભાગની અંદર તેનો શેનો શેનો સમાવેશ થાય છે અને અજૈવિક વિભાગમાં શેનો સમાવેશ થાય છે. અને આ જૈવિક અજૈવિક વિભાગ છે એ કેમાંથી પાડવામાં આવે છે, તો કે જીવાવરણ. રેડી, એના બે ભાગ છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર, તમને એવું પૂછ્યું છે કે માણસ પોતાના કાર્યથી પૃથ્વીને ખરાબ કરે તો આવરણ છે એને કંઈ નુકસાન થાય ખરું? તો કે હા, ચોક્કસ માણસ છે એવી કોઈ પ્રવૃત્તિ કરે તો એનાથી છે આ જે ચારેય આવરણ છે એને નુકસાન પહોંચે છે. જુઓ કેવી રીતે, તો કે મનુષ્ય દ્વારા કોઈ દૂષિત પાણી છે, કારખાનાનું પાણી છે કે બીજું કોઈ દૂષિત પાણી છે, જળાશયની અંદર ઠલવવામાં આવે તો જળાશયનું પાણી છે ખરાબ થશે. એવી જ રીતે વાતાવરણની અંદર જે વાયુઓ છે એની અંદર કારખાનાના ધુમાડા, વાહનોના ધુમાડા, આ બધા જો ખરાબ વાયુઓ છે એ ભળે છે, જેથી કરી અને બીજા વાયુઓ છે એમને નુકસાન થાય છે. આ રીતે છે માનવી છે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા આવરણોને નુકસાન પહોંચાડતો હોય છે. હવે માનવ પ્રવૃત્તિઓની આવરણ ઉપર અસર, એના વિશે જોવો વિદ્યાર્થી મિત્ર, કે માનવ મનુષ્ય છે એવી કઈ પ્રવૃત્તિઓ કરે છે જેથી આવરણ ઉપર ખરાબ અસર પડે છે? તો કે માનવી છે એ સ્વ વિકાસ માટે ઘણી બધી, સ્વ વિકાસ એટલે કે પોતાના વિકાસ માટે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરે છે જેથી વાતાવરણ છે, જલાવરણ છે, મૃદાવરણ છે, આ બધા જ આવરણો છે એમને નુકસાન પહોંચતું હોય છે પોતાના નાનકડા સ્વાર્થ માટે, જેનાથી વિવિધ આવરણો છે એની સમતુલા છે એ જોખમાય છે. જેમ કે તમને ઉદાહરણ આપવામાં આવેલા છે, ખનીજો મેળવવા માટે જે વધુ પડતું ખોદકામ કરવામાં આવે છે, ત્યાર પછી ભૂમિગત જે અનુપરીક્ષણો કરવામાં આવે છે, પછી ખનિજ તેલ શોધવા માટે ઊંડું સારકામ કરવામાં આવે છે, વધુ પડતું પાણી મેળવવા માટે વધુ પડતા જે પાતાળ કૂવાઓ કરવામાં આવે છે, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે જેનાથી મૃદાવરણ જોખમાય છે. કઈ કઈ પ્રવૃત્તિઓથી મૃદાવરણ જોખમાશે? તો કે ખનિજ તેલ પીળવવા માટે જે ઊંડું સારકામ થાય છે, ત્યાર પછી ભૂમિગત જે અણુપરીક્ષણો કરવામાં આવે છે, પાણી મેળવવા માટે જે પાતાળ કૂવા કરવામાં આવે છે, આ બધી પ્રવૃત્તિઓ છે જે મૃદાવરણ માટે નુકસાનકારક છે. પછી શહેર અને ગામડાની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલાવવામાં આવે તો આપણા જળાશય છે એ ગંદા બને છે. ગરમી વધવાથી ધૂપ ધ્રુવ પ્રદેશ છે ત્યાંનો જે બરફ છે એ પીગળવા લાગ્યો છે, એટલે બધું પાણી છે પાછું નીચે આવશે. આમ જહાજોના નકામાં તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જીવાવરણ માટે ખતરારૂપ છે. જો વિદ્યાર્થી મિત્ર, જહાજોના જે નકામાં તેલ છે અથવા તો ઔદ્યોગિક વસાહતો છે, જે કારખાનાઓ છે, એનું જે ગંદુ પાણી છે, ગટરોનું જે ગંદુ પાણી છે, એ બધું જ છે ક્યાં ઠલવવામાં આવે છે? તો કે દરિયાની અંદર. તો દરિયાની અંદર આપણે આગળ વાત કરી હતી કે જીવ સૃષ્ટિ છે, દરિયાની અંદર પણ સજીવ સૃષ્ટિ છે જે નુકસાન કરે, એને નુકસાન કરે છે આ બધું પાણી ઠલવવાથી. દરિયાની અંદર જે માછલાઓ છે અને બીજી જે અલગ અલગ જીવ સૃષ્ટિઓ છે એ નાશ પામે છે, અને દરિયા બીજું કે દરિયાનું પાણી છે એ પણ ગંદુ થાય છે, ખરાબ થાય છે. તો આવી રીતે જલાવરણને પણ નુકસાન થતું હોય છે. ઉદ્યોગો, કારખાનાઓ, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા જે દૂષિત હવા છે એ વાતાવરણની અંદર પડે છે, કે વધુ પડતા વાહનોની અવરજવરવાળા વિસ્તારની અંદર અથવા તો કારખાનાના ધુમાડા છે એ વાતાવરણની અંદર ભળે છે, જેથી વાતાવરણની અંદર બીજા વાયુઓ આવેલા હોય છે એ વાયુઓ છે એ ખરાબ થાય છે, અને વાયુઓ છે આપણે શ્વાસમાં લઈએ છીએ, જેથી કરી અને આપણે ખુદને નુકસાન પહોંચાડીએ છીએ. પછી વધુ વાહનની અવરજવરવાળો વિસ્તાર હોય વિદ્યાર્થી મિત્ર, અહીંયા કાર્બન મોનોક્સાઇડ, આ વાયુ છે કાર્બન મોનોક્સાઇડ, એનું પ્રમાણ છે ખૂબ વધી જાય છે, અને આપણે આપણા વિકાસ માટે અત્યારે જંગલો છે કાપવા માંડ્યા છે અને અહીંયા ઉદ્યોગો સ્થાપવા માંડ્યા છે, એટલા માટે વૃક્ષો કાપવાથી CO2 કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. એટલા માટે વૃક્ષો છે એ આ જે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ગ્રહણ કરી લીધી, પરંતુ વૃક્ષોનું છેદન કરવામાં આવે છે, કાપવામાં આવે છે, એટલા માટે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એમનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. હવે CO2નું પ્રમાણ વધવાથી ગરમીનું પ્રમાણ વધે છે, અને વૃક્ષો કાપવાથી પણ ગરમીનું પ્રમાણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની ખૂબ જ ઊંડી અસર થતી હોય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ છે જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાન કરતા છે. તો વિદ્યાર્થી મિત્ર,
આ હતા આપણા પૃથ્વી ઉપરના જે આવરણો છે, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, એમના વિશે આપણે વાત કરી. તો મૃદાવરણ કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય અને જીવાવરણ કોને કહેવાય, ચારે ચારની વ્યાખ્યા છે તમારે યાદ રાખવાની છે. ક્યાં વાયુનું પ્રમાણ વાતાવરણની અંદર કેટલું છે, બીજા જે અન્ય વાયુઓ છે એ કેટલા ટકા છે, ત્યાર પછી જલાવરણ છે એ પૃથ્વી ઉપર કેટલા ટકા છે, સમુદ્રની અંદર જલાવરણ કેટલું છે, બાકીનું પાણી ક્યાં છે, એ બધી આપણે ચર્ચા આ પાઠની અંદર કરી. તો જે આ મેન મેન ટોપિક છે બધા તમારે સારા અક્ષરે રફબુકની અંદર લખવાના છે અને એ યાદ પણ રાખવાના થશે. તો આજનું તમારું હોમવર્ક જીવાવરણ કોને કહેવાય, એના બે પ્રકાર, ત્યાં જૈવિક અજૈવિક વિભાગની અંદર કેનો સમાવેશ થાય અને માનવીની એવી કઈ પ્રવૃત્તિઓ છે જે ચારેય આવરણ ઉપર ખૂબ ઊંડી અસર કરે છે, પ્રવૃત્તિઓ તમારે લખવાની છે.